વિદ્યાર્થી નમસ્કાર, આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 જીવ વિવિધતા અને સંરક્ષણ. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે જીવ વિવિધતાના પ્રતિરૂપો અને ભાતો, આની અંદર અક્ષાંશીય ઢોળાંશ, ત્યારબાદ જાતિ વિસ્તારના સંબંધ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે જોઈશું નિવસન તંત્ર માટે જીવ વિવિધતાનું મહત્વ. અંગ્રેજીમાં એને ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી ટુ ધ ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ શું કોઈ સમુદાય એટલે કે કમ્યુનિટીમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે એટલે કે મહત્વપૂર્ણ બાબત છે. એટલે કે કોઈ સમુદાયમાં જાતિની જે સંખ્યા હોય છે ખરેખર એટલે કે નિવસન તંત્રની જે કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત જોવા મળે છે. તો આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. એટલે કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય છે તો પરિસ્થિતિ વિધો જે એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. અને ઘણા દાયકાઓ એટલે કે 10 વર્ષ સૌકા એટલે કે 100 વર્ષ એટલે કે દાયકાઓ એટલે કે 10 વર્ષ સુધી જે પરિસ્થિતિ વિધો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા જે સમુદાયો એટલે કે વધારે પ્રમાણમાં જાતિઓ ધરાવતા જે સમુદાયો હોય છે તે સામાન્ય રીતે ઓછી જાતિઓ કરતાં સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ એટલે કે ટેન ધરાવે છે. એટલે જોઈએ તો જે સમુદાય જે સ્થિર એટલે કે જે સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ એટલે કે જાતિઓ લુપ્ત થવાના જે પ્રમાણ થવાનું જે ઓછું હશે એટલે કે વધારે હોય ત્યારબાદ શું થઈ શકે, લુપ્ત થઈ જાય એટલે ઓછું પ્રમાણ હોઈ શકે. તો ઓછું હશે ત્યાં લુપ્ત થવાની ક્ષમતા વધારે હોય છે. અને ત્યારબાદ જોઈએ તો જીવ એક જૈવિક સમુદાય માટે જે સચોટ સ્થિરતા શું છે. તો એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં જે વર્ષે ઘણો ફેરફાર એટલે કે વધુ વિવિધતા થવો જોઈએ નહીં. અને તે સમયે સમયે આવનાર જે અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો એટલે કે કુદરતી દ્વારા કાં તો માનવસર્જિત દ્વારા સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા જે આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. તો આપણે જોઈએ તો સૌ પ્રથમ એક જૈવિક સમુદાય માટે જે સચોટ સ્થિરતા હોય છે એટલે કે દાખલા તરીકે એક જંગલ છે ત્યાં જેટલી બી વનસ્પતિ હોઈ શકે છે, પ્રાણી હોઈ શકે છે, ત્યારબાદ કોઈ પશુ પક્ષી હોઈ શકે છે, લુપ્ત થાય એટલે કે સામે એટલી ઉગી જાય છે એટલે કે વનસ્પતિ હોય છે. તો એ વનસ્પતિ લુપ્ત થઈ જાય તો એની સામે કોઈ બીજી વનસ્પતિ ઉગી જાય છે. તો સરેરાશ એનો રેશિયો જે છે એ જળવાઈ રહે છે. ત્યારબાદ જોઈએ તો સમયે સમયે આવનાર અવરોધો માટે જે પ્રતિરોધક પ્રસંગોપાત જે વિક્ષેપો એટલે કે વિવિધતામાં જોઈએ તો વર્ષે વર્ષે ઘણો ફેરફાર એટલે વધારો કે ઘટાડો ન થવો જોઈએ. અહીંયા આગળ વધારો કે ઘટાડો ન થવો જોઈએ. વિક્ષેપો તો દુષ્કાળ પડે છે ત્યારે અતિવૃષ્ટિ થાય છે. અને ત્યારબાદ જોઈએ તો માનવ દ્વારા જે જંગલોમાં આગ લગાડી દે છે. અને આગળ જોઈએ તો
આપણે જાણતા નથી કે આ જે લક્ષણો સમુદાયમાં જે જાતિ સમૂહ સાથે કેવી રીતે જોડાયેલા હોય છે. તો આ જે જાતિ સાથે કઈ રીતના જોડાયેલા હોય છે તો જોઈએ આપણે કે વધુ તો વધુ વધુને વધુ નિવસનતંત્રને સારું કેવી રીતે બનાવે છે, તંદુરસ્ત વ્યવસ્થિત કેવી રીતના રાખે છે, તો એ સાથે જોડાયેલા હોય છે. તો આગળ જોઈએ, પરંતુ ડેવિડ ટિલમેન એટલે કે ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો એટલે કે લાંબો જે વિસ્તાર જોવા મળે છે પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસન તંત્રના જે પ્રયોગો આ વિષયે કેટલાક કામ ચલાવો જવાબો પૂરા પાડે છે. લાંબો વિસ્તાર તેમજ લાંબો સમય લે છે અને એ કામ ચલાવો જવાબો પૂરા પાડી શકે છે. જે છે એ ડેવિડ ટિલમેનના વૈજ્ઞાનિક છે. એ શું કામ કરી શકે તો જે પ્રયોગશાળાની બહાર એટલે કે કોઈ બહાર ભૂખંડો એટલે કે બહારનો જે વિસ્તાર પર કરવામાં આવેલા લાંબા સમય સુધી એટલે કે લાંબો સમય લે છે અને નિવસન તંત્રના જે પ્રયોગો વિશે કેટલાક કામ ચલાવો કામ જવાબો પૂરા પાડે છે. તો ટિલમેનને જોવા મળ્યું, જે ટિલમેન જે હતા એને જોવા મળ્યું વૈજ્ઞાનિકે, તો વધુ જાતિઓ ધરાવતા જે ભૂખંડો અને કુલ જીવ ભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. તો તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું હતું કે વધતી જતી જે વિવિધતાઓ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. એ કર્યું હતું કે ટિલમેને કર્યું હતું. હવે આપણે જોઈશું, તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. એટલે કે જે જાતિ સમૃદ્ધિ છે તે વધુને વધુ નિવસન તંત્ર હોય છે તો તેને સારું કેવી રીતે બનાવે એટલે તંદુરસ્ત એટલે કે વ્યવસ્થિત કેવી રીતના રાખે છે. તો આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ એટલે કે જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવજાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય હોય છે. એટલે કે આ સમૃદ્ધ જૈવ વિવિધતા એટલે કે જૈવ વિવિધતા અલગ અલગ એ ફક્ત નિવસન તંત્ર જે નિવાસસ્થાન તંદુરસ્ત માટે આવશ્યક નથી. એટલે કે કોઈ પણ મનુષ્ય હોય કે પક્ષી હોય, કોઈ પણ હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે છે, તો એના માટે એ આવશ્યક નથી. પરંતુ આ ગ્રહ પર જે માનવજાતિ દ્વારા એટલે કે માનવ દ્વારા લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય હોય છે. એટલે કે આપણે લાંબુ જીવન જીવવું હોય તો આપણે કુદરતી દ્વારા જે વાતાવરણ મળી શકે તો ત્યાં આગળ આપણે રહી શકીએ છીએ. ત્યારબાદ તંદુરસ્ત શિક્ષણ મેળવી શકીએ છીએ વગેરે હોઈ શકે છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ ભયંકર જે ચેતવણી આપતી ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છે એટલે અત્યારના ટાઈમે જે ભયંકર જંગલો ઘટે છે અને એ યુગમાં રહીએ છીએ તેમજ જાતિઓ પણ ગુમાવી રહ્યા છે અને ત્યારે કોઈ કદાચ પૂછે છે કે કેટલી જાતિઓ લુપ્ત થઈ જાય, તો શું આ બાબત આપના માટે ખરેખર મહત્ત્વની છે એટલે કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો આ વસ્તુ બરાબર છે? તો
પશ્ચિમ ઘાટના જે વૃક્ષો પર જોવા મળતી જે દેડકાની એક જાતિ એટલે કે ટ્રી ફ્રોગ સ્પીસીસ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના જે નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? તો જો પૃથ્વી પર કીડીઓની જે જાતિઓ હોય છે તો એ કેટલી 20,000 જાતિઓને બદલે આપની પાસે માત્ર 15,000 જાતિઓ રહે છે ત્યારે કહો કે આપના જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કીડીની જાતિઓ છે એ કેટલી 5,000 જેટલી વિલુપ્ત થઈ જાય છે તો આપણા જીવનની જે ગુણવત્તા પર અસર થઈ શકે છે. તો આવા સરળ પ્રશ્નોના જે કોઈ સીધા જવાબો નથી એટલે કે આ જે વસ્તુના કોઈ સીધા જવાબો આપણને મળતા નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલી સાદ્રશ્યથી રિવેટ પોવર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. આ વૈજ્ઞાનિક હતા પોલ એહરલિંગ, વૈજ્ઞાનિક જોવા મળે છે. તો એ શું કર્યું હતું કે જ્યારે સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિંગ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી જે સાદ્રશ્યતા એટલે કે ધી રિવેટ પોપર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. તો આની અંદર અલગ અલગ એક વિમાન જેવા નિવસન તંત્ર એટલે કે નિવસન તંત્ર એક વાયુવાન જેવું છે કે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. તો આ બધા ભાગોને હજારો ખીલીઓ રિવેટ્સ જાતિઓનો ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે તો એમાંથી એક એક અલગ થતી જાય છે, એક એક ઘટતી જાય છે. તો એ વિમાનને લાંબા સમય નુકસાન થાય કે ફાયદો થાય છે એના વિશે આ અભ્યાસ કર્યો હતો. તો જોઈએ આપણે કે એક વિમાન જેવા નિવસન તંત્ર, નિવસન તંત્ર એક વાયુયાન જેવું કે જેમાં આપણે મુસાફર જેવા છીએ, કેવા છે, મુસાફર કરી શકીએ એવા છે અને બધા ભાગોને હજારો ખીલીઓ રિવેટ્સ એટલે કે જે ખીલીઓ જોવા મળે છે અને જાતિઓ વિમાનમાં ખીલીઓ જોવા મળે છે અને વનસ્પતિ હોય છે આ છે એ જાતિઓ છે એની અંદર પણ રિવેટ્સ એટલે કે ઓછા થાય છે, જાતિ ઓછી થતી જાય છે અને ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોયું કે વિમાનમાં એકસાથે જે સ્ક્રુ છે એ જોડવામાં આવે છે અને ત્યારબાદ જોઈએ તો વિમાનના દરેક મુસાફરો એટલે કે વિમાનમાં બેઠેલા જે મુસાફરો છે તેમાં જે જડેલી એક એક ખીલી એટલે કે રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જાય, લઈ જવાનું શરૂ કરે છે ધીમે ધીમે અને જે એ જાતિઓ લુપ્ત થઈ જાય છે ધીમે ધીમે. જે સ્ક્રુ છે એ ધીરે ધીરે લઈ જાય છે અને દાખલા તરીકે એટલે કે કોઈ જાતિઓ ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે ત્યારે શરૂઆતમાં તે વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, એટલે કે પહેલાં શરૂઆતમાં એને અસર થશે નહીં. એ નિવસન તંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે અને પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન અને જોખમી રીતે શું થઈ શકે છે પડી ભાંગશે. અને સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે એક એક જાતિ હોય છે એ વિલુપ્ત થઈ જાય છે
તો એ લાંબા સમયે શું થઈ શકે છે, આપણને નુકસાન થઈ શકે છે, જોખમી થઈ શકે છે. અને વિમાનની જે અંદરની બાજુએ બેઠકો જે બારીઓ પરના થોડા રિવેટ્સને નુકસાની કરતા તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિઓ કે નિવસનતંત્રની જે ક્રિયાવિધિને સંચાલિત કરે છે. તેથી દેખીતી રીતે વિમાનની જે સલામતી માટે ગંભીર જોખમ એટલે કે વિમાનની જે પાંખોને રિવર્સની અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. તો આ હતું નિવસન તંત્ર માટે જીવ વિવિધતાનું મહત્વ. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.